નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી YouTube ચેનલમાં. તો હાલ મિત્રો, નવી માહિતી મળી રહી છે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરજો. તો હાલ મિત્રો, ગુજરાત હેવી રેઇન એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહીની વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આગામી 12-24 કલાકની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે હજુ પણ આગામી 2-3 દિવસ સુધી રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલે કે ભર ઉનાળે મિત્રો વરસાદીની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે મિત્રો આગામી 2-3 દિવસ ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની પણ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર આગામી 12-24 કલાક દરમિયાન ભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ મિત્રો ગુજરાતના વાતાવરણને લઈને સૌથી મોટા ફેરફારો થઈ રહ્યા છે. એવામાં હાલ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળ્યો હોવાનું અહેવાલો મળી રહ્યા છે. આ સાથે તાપમાનની અંદર પણ એના પછીના 2 દિવસોની અંદર ઉચ્ચ વત્તાંશે વધારો ઘટાડો પણ જોવા મળી શકશે અને આ સાથે સાથે આગામી 2-3 દિવસ સુધી હજુ પણ વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે અને પવન જે છે એ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને બીજી બાજુ આપણે વાત કરીએ તો 24 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રની અંદર પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદની પણ હાલ આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને 24 મે સુધીમાં અંદમાન નિકોબારની અંદર ચોમાસું બેસી જવાની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને મિત્રો જેમ વાવાઝોડાની પણ નવી અપડેટ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું. તો મિત્રો જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આવો સાથ અને સહકાર પણ આપતા રહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.